ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે હું પ્રશ્ન ત્રણ અને ચાર કરાવવાની છું તે દિવસે મારાથી ભૂલમાં રહી ગયેલું હતું મેં પાંચ અને છ લખાવેલા હતા હવે એ પ્રશ્ન ત્રણ અને ચાર એ તમારે એની પાછળ કરવાના છે કરી ગયેલા પ્રશ્નો જ છે કે સંખ્યા આપેલી સરવાળાનો જવાબ જોઈ તેના ત્રણ અંકીય સવાલ મેળવો સવાલ મેળવવાનો છે આ જવાબ છે આ સવાલ મેળવવાનો છે કેવી રીતે નોંધ પહેલી રીત દસની ગણતરીએ અને બીજી રીત શું છે દસ દસ વત્તા ખાલી જગ્યાની રીતે કેવી રીતે બતાવું પહેલી રીત દસની ગણતરીએ દસની ગણતરી એટલે દસનો કોઈ પણ ગણતરીની બે સંખ્યા લખી દો ચલો સાત વત્તા ત્રણ દસ અને આઠ એટલે અઢાર થઈ ગયા આનો જવાબ આ સવાલ બની ગયો એનો આ જવાબ છે હવે દસ દસ ને ખાલી જગ્યાને રીત દસ દસ ને ખાલી જગ્યાને રીત વીસ વીસની ઉપરના જવાબ માટે તો દસ ને દસ વીસ વીસ ને ત્રણ ત્રેવીસ આ રીતે આડા દાખલા પણ છે ઊભા પણ છે એ જ સવાલ અહીંયા છે બાકી તમારે હોમવર્ક કરવાનું છે આવડે જ છે આવડે જ છે પરફેક્ટ ટીચરે જે બતાવ્યું એ જ રીતે જાઓ આ નોંધ પ્રમાણે જશો એટલે આવડશે જ હવે પ્રશ્ન ચાર છે પ્રશ્ન ચાર છે સરવાળાનો જવાબ જોઈ તેના ચાર અંકીય સવાલ મેળવો ચાર અંકીય સરવાલ હવે અહીંયા જવાબ મેં પાછળ લખ્યા છે જ્યારે પ્રશ્ન ત્રણમાં આગળ લખેલા છે કંઈ વાંધો નહીં બરાબરને આગળ જે મોટું એ હોય એ જવાબ હવે આ મોટી સંખ્યા છે સત્તર એના ચાર અંકીય જવાબ કયા છે તો ચાર અંકીય જવાબ કેવી રીતે મેળવવાનો કે પહેલી જ રીત કે પહેલાં દસની ગણતરીએ મૂકો આ દસ છે દ એક દશક છે તો એની દસની ગણતરીએ એનો જવાબ લખી દો દસ એટલે આપણે ચાલો નવ ને એક દસ આટલું લખ્યું બરાબર નવ ને એક દસ આ દ એક દશક મળી ગયા આપણને અહીંયા હવે સાત તો સાત તો છ ને એક સાત એકદમ સરળ રીત હવે થઈ કે નહીં જોઈએ નવ ને એક દસ દસ ને છ સોળ સોળ ને એક સત્તર આવી ગયો જવાબ હા એ જ રીતે આ બીજા બધા ગણવાના છે હા બધામાં ભલે નવને એક દસ લખો અને નવ આઠ ને એક નવ કરો ત્રણ ને એક ચાર કરો પાંચને એક છ કરો ચાલશે તમને જે રીત સરળ પડે એ રીત એ જ રીતે ઊભા સરવાળા એ જ રીતે ઊભા સરવાળા આ અઢારનો સરવાળો બતાવું પહેલાં એક દશક મેળવીએ એક દશક મેળવવા આ જ રીત લઉં છું નવ ને એક દસ એક દશક થઈ ગયો હવે આઠ તો ચાર ને ચાર આઠ મળી ગયો જવાબ હા દસ ને ચાર ચૌદ ચૌદ ને ચાર અઢાર બરાબર આ થયું પ્રકરણ દસ હવે શરૂ કરું છું પ્રકરણ અગિયાર પ્રકરણ અગિયારમાં શીખવાનું છે આપણે ડિજિટલ અંકો ડિજિટલ અંકો એટલે શું એ અહીં આ ઘડિયાળોમાં જોજો જે ઘડિયાળોમાં અંકો દેખાય છે કદાચ તમારા ઘરે તમારી કે તમારા મમ્મી પપ્પાની ઘડિયાળ પણ આ જ રીતની હશે જોજો શરૂ કરું છું આ વિડીયો આ ઘડિયાળો છે ઘડિયાળની અંદર અંકો બતાવવામાં આવે છે કેવી રીતે અંકો લખેલા છે એની પર ધ્યાન આપજો જો છે એક શૂન્ય પાંચ આઠ કેવી રીતે લખ્યું છે એ ધ્યાન કરજો અંકો તમે જોયા જ છે કંઈ જ નવું નથી જોજો લીટી 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 હા સીધી લીટી સીધી લીટી સીધી લીટી સીધી લીટી સીધી લીટી શૂન્ય પાય સીધી લીટી સીધી લીટી સીધી લીટી સીધી લીટી વળાંક આઠમાં પણ સીધી લીટી સીધી લીટી હમ એ જ રીતે બધા એકથી શૂન્યથી દસ સુધીના અંકો આ ઘડિયાળની અંદર ડિજિટલ આ જ રીતે બતાવવામાં આવ્યા છે જુઓ અહીં પણ બતાવ છું હવે આ ઘડિયાળમાં આ અંકો જુઓ કાંટા નથી જોવાના આ અંકો આ અંકોને ડિજિટલ અંકો કહેવાય છે આ થ્રી સિક્સ આ સિક્સ થ્રી ઝીરો પછીની ઉપર જુઓ ઉપર જે સ્પેલિંગ લખેલું છે એસયુએન સન એ પણ ડિજિટલ આંકડા છે અહીંયા એમ ઓ ડી ઓડીઈ એ પણ ડિજિટલ સંખ્યાઓ છે સંખ્યાઓ નથી એ અક્ષરો છે એ કેવી રીતે લખવાના આપણે શીખવાનું છે ફક્ત તમને હોમવર્ક જ આપું છું કે ડિજિટલ ઘડિયાળમાં અંકો કેવી રીતે લખાય છે કેવી રીતે બદલાય છે એ જોવાના છે બીજું એ જ બતાવું છું મોબાઈલની અંદર કે મોબાઈલમાં તમારા મમ્મીનો જ્યારે ઘ ચાલુ કરે છે ત્યારે અહીંયા ઘડિયાળના અંકો આવે છે કે કેટલા વાગ્યા હમણાં વાગ્યા છે અગિયાર વાગીને સત્યાવીસ મિનિટ તો આ અંકો પણ ડિજિટલ અંકો જ છે હવે તમને બતાવું છું એક રમત તે તમારે રમવાની છે એક માચિસ લેવાની છે માચિસમાં ઘણી બધી સળીઓ હોય હા પહેલાં તો માચિસને નોટ પર સીધી ઊભી ઊભી સળીઓ ગોઠવવાની છે અને કહેવાય ઊભી લીટી શું કહેવાય ઊભી લીટી એ ગોઠવજો ને પછી મને પીક મોકલજો સેટરડે બરાબર કાલે સેટરડે છે એટલે સાંજ સુધીમાં તમારા પીક આવી જશે આ છે ઊભી લીટી હવે છે આડી લીટી આડી લીટી એટલે આડું પડી જવાનું તમે સુઈ જાઓ એને આડું કહેવાય આ આડી લીટી બરાબર હા એના પછી ત્રાસી લીટી આ ત્રાસી લીટી ત્રાસી લીટી બે બાજુની આવે આમ પણ આવે ને આમ પણ આવે ત્રાસી લીટી બરાબર હા આ ત્રાસી લીટી હવે તમારે લીટીના પ્રકાર શીખ્યા ઊભી લીટીઓ આડી લીટીઓ ત્રાસી લીટીઓ હવે આ જ સળીઓમાંથી ટીચર બીજી ગેમ રમાડે છે તમારે બધાએ માચીસ લઈને બેસવાનું જ છે સળગાવાની નથી ને આ હોમવર્ક કરો અને માચિસ લો ત્યારે મમ્મી પપ્પાની હાજરી બહુ જ જરૂરી છે મમ્મી પપ્પાની હાજરી સિવાય માચિસ સાથે રમતા નહીં હવે એ માચિસથી આપણે લખીશું વન આ લખાયું વન બરાબર હવે લખીશું ટુ આડી ઉભી ફરી આડી તમે બ્લોક લેટર લખ્યા છે એટલે તમને ખબર પડશે આ બ્લોક લેટર છે એ ડિજિટલ લેટરો છે હા વન લખ્યું ને આપણે વતન આ થયું ટુ હં રમવાનું છે માછી સળગવાની નથી કોઈ પણ સળગાવશે નહીં અને મમ્મી પપ્પાની હાજરીમાં જ આ ડિજિટલ અંકો બનાવશે જે તમે ઘડિયાળમાં જોશો એ તમે અહીંયા બનાવશો સળીએથી આ થશે થ્રી થયું થ્રી હવે થશે ફોર આ રીતે બનશે ફોર હવે ફાઇવ કરીશું આ થશે 5 ફોર બીજી રીતે પણ બને છે આ ફોર પછી ફાઇવ ફાઈવ હવે કરીશું સિક્સ બધા અંકો બનાવીને પછી તમને આઈડિયા કહું છું કે ડિજિટલ અંકો કેવી રીતે આપણને દેખાય છે આ સિક્સ પછી બનશે સેવન આ થયો સેવન હવે થશે એટ બરાબર ધ્યાન આપજો અને રમત રમજો રમશો તો જ લેસન કરવાની મજા આવશે નાઇ એટ હવે નાઇન ને હવે બનાવવાનો છે ટેન ઝીરો આગળ વન લખીએ આ વન ટેન થઈ ગયો હવે આટલા થાય પછી આપણે ઇલેવન તો કરી શકીએ ટુ તો આવડે જ છે થ્રી તો આવડે જ છે પાછળ બદલી શકીએ છીએ હવે આ અંકો કેવી રીતે દેખાય છે આપણને ઘડિયાળમાં ડિજિટલ ઘડિયાળમાં કેવી રીતે દેખાય છે તમે કોઈકવાર રેલવે સ્ટેશન ગયા હો ને ત્યાંની મોટી વોચ જોઈ હોય તો એની પર તમને ખબર પડે કે આ અંકો કેવી રીતે દેખાય છે આ જેટલી સળીઓ છે ટીચરે કેટલી સળીઓ મૂકી એ ગણજો એટલી લાઈટો હોય છે સળી લાઇટ કેવી લાઇટ હોય સળી લાઇટ ટ્યુબલાઇટ જેવી લાઇટ હા પતલી પતલી આવી લાઇટ હોય આટલી એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત લાઇટ હોય ડિજિટલ અંક બનાવવા સાત લાઇટનો ઉપયોગ થાય છે જ્યારે બંધ થાય ત્યારે આ લાઇટ બંધ થઈ જાય ફક્ત આટલી જ લીટીની લાઇટ બે જ ચાલુ થાય જ્યારે ટુ બનાવવાનું હોય તે આ બે લાઇટ બંધ થાય છે આ બન્યો ટુ થ્રી બનવાનું હોય ત્યારે આ બે લાઇટ બંધ થઈ જાય છે થશે થ્રી ફોર બનવાના હોય ત્યારે આ અને આ ત્રણ લાઈટ બંધ થાય છે થયો ફોર ફાઇવ બનવા માટે આ અને આ લાઇટ બંધ થાય છે ફાઇવ સિક્સ બનવા માટે ફક્ત ઉપરની એક જ લાઈટ બંધ થઈ જાય છે અંગૂઠાવાળી સેવન બનવા માટે આ ચાર લાઈટો બંધ થઈ જાય છે થશે સેવન એટ બનાવવા માટે બધી લાઈટો સળગે છે આ રીતે બધી લાઈટો સળગે છે બને છે એટ આપણને દેખાય છે એટ નાઇન માટે આ બે લાઇટો બંધ થઈ જાય છે આ રીતે એક લાઇટ પણ બંધ થાય આમ પણ નાઇન દેખાય ને ઝીરો બનવા માટે વચ્ચેની એક લાઇટ બંધ થઈ જાય છે થશે ઝીરો બરાબર આ રીતે ડિજિટલ અંકો આપણને દેખાય છે આ રમત તમારે મમ્મી પપ્પા સાથે બેસીને રમવાની છે એક ખાસ સૂચના કોઈએ પણ દીવા સળીની પેટી એકલા લઈને બેસવાનું નથી મમ્મી પપ્પા જોડે ને સળગાવવાની તો નથી જ ચાલો હવે આલ્ફાબેટ બતાવું છું આ જ લાઇટોમાં આલ્ફાબેટ પણ બનાવવામાં આવે છે આ આ રીતે સાત સળીઓમાંથી એક સળી આ સળી કાઢી લઈએ તો થશે એ હવે થશે બી બીનો આકાર વળાંકવાળો હોતો નથી ડિજિટલમાં એ આ રીતે જ હોય છે આ થયો બી સી માટે આ ત્રણ સળિયો કાઢી લઈ સી પછી ડી આવશે ડીનો આકાર પણ પરફેક્ટ આવતો નથી એની અંદર પણ સમજી લેવામાં આવે છે કે આ છે ડી આ લાઇટો સેજ અંદર આમ આટલો બાર દેખાય છે આ થશે ડી આ રીતે હવે થશે ઈ ઈ માટે વચ્ચે એક લાઈટ લાઈન મૂકી દઈએ એક સડી આપણે તો હવે લાઇટનો નથી ઉપયોગ કરવાનો દીવા સળીનો જ ઉપયોગ કરીને સમજવાનો છે એફ હવે જી બનાવવા માટે કેપિટલ જી આ રીતે બનશે આ થયો જી એચ બનાવવા માટે આઈ બનાવવા માટે જે બનાવવા માટે આ રીતે કે બનાવવા માટે સેલ્લો છે કે આ રીતે કે એલ બનાવવા માટે એમ બનાવવા માટે બે ખાનાનું જ એટલે બે સડી ઊભી હોવી જ જોઈએ કોઈ પણ વસ્તુ બનાવતી વખતે એમ એન બનાવવા માટે આ થયો એન

આ રીતે પી ક્યુ બનાવવા માટે આ થશે ક્યુ આર બનાવવા માટે આર એસ બનાવવા માટે ટી બનાવવા માટે આ ટીય બનાવવા માટે હવે તો તમે જાતે જાતે કરશો કે પપ્પા એકવાર વિડિયો જોજો પછી મમ્મી પપ્પાને તમારે જાતે જ બતાવવાનું છે કે કેવી રીતે આઈડિયા આવતી જ જશે કે કેવી રીતે ગોઠવવું આપણે બધા કેપિટલ આલ્ફાબેટ છે સ્મોલ નહીં કેપિટલ આલ્ફાબેટ ક્યુ યુ બનાવવા થઈ ગયું હવે વી બનાવીએ આઈડિયા આવી જ ગયો ડબલ્યુ બનાવવા માટે ડબલ વી પંખો બંધ કરીને બેસજો નહી તો દીવાસળીઓ ઉડી ઉડી જશે ગબડી ગબડી જશે આ ખસે બરાબર હવે એક્સ બનાવવા માટે બનાવવા માટે એક સડી કાઢી લો ઝેડ બનાવવા માટે વચ્ચેને રવા દો આ થશે ઝેડ બરાબર કેપિટલ આલ્ફાબેટનો ઝેટ હવે તમારે ઘરે મમ્મી પપ્પા સાથે સળીઓથી માચિસની સળીઓથી આલ્ફાબેટ હા અને શું રમવાનું છે આડી લીટી ઊભી લીટી જેટલું મેં વિડીયોમાં બતાવ્યું એટલું એના પછી હં વન ટુ થ્રી ફોર આલ્ફાબેટ એના પછી કક્કો પણ લખવાનો છે તમને કેટલો આવડે એ તમે લખજો પછી હું લખાવીશ જ હા પહેલો અક્ષર બતાવી દઉં છું ફક્ત ક ફરીથી વોર્નિંગ આપું છું એકલા બેસીને માચિસથી કામ કરવાનું નથી મમ્મી પપ્પાને જોડે રાખવાના છે કોઈએ માચીસ સળગાવવાની નથી ને આ રીતે એબીસીડી સીડી અંકો અને કક્કો બનાવતા શીખી જજો એટલે આપણને લીટીઓવાળો પાઠ પ્રકરણ બહુ જ સહેલું લાગશે તો આજે આપણે શું પ્રેક્ટિકલ કર્યું કે પા પ્રકરણ અગિયાર લીટીઓ જ લીટીઓ આ લીટીઓ લીટીઓની મદદથી ટીચરે કેટલું બધું શીખવ્યું આજે એ કરવાનું છે પ્રેક્ટિકલ અને વિડીયો મોકલવાનો છે કાલે સાંજે જ ઓકે